ઘાસ લીલું લાગે પણ વાળની બીજી બાજુનું પારકી થાળીનો લાડુ મોટો જ દિશે પણ એ ભૂલવા જેવું નથી કે વાળને બે બાજુ છે આ બાજુ હું છું મને સામેનું ઘાસ લીલું લાગે છે વાળની સામે જે છે તેને મારી બાજુનું ઘાસ લીલું લાગે છે સામેનું દેખાય છે સાથેનું ચૂકાય છે ગમવું ન ગમવું સારું હોવું ખરાબ હોવું આપણે ઊભા કરેલા ષડયંત્રો છે હું જે છું તે ઉત્તમ છું કારણ મને અહીં પરમ તત્વે મોકલેલ છે પરમ તત્વનું કોઈ નિર્માણ નબળું કઈ રીતે હોઈ શકે હું મને ગમું છું કારણ જગત નિયંતાએ મને બનાવેલ છે હું મને ગમું છું એટલે કોઈ દુઃખ નથી કોઈ જ સ્પર્ધા નથી કોઈ તણાવ નથી અન્ય તે અન્ય છે તે શ્રેષ્ઠ છે હું તે હું છું હું ઉત્તમ છું બસ વાત થઈ પૂરી જગતને વાંધો છે હું મને ગમું તેમાં કારણ કુથલીનું રો મટીરિયલ જગત પાસે રહેતું નથી તમે તમને ગમવા લાગશો એટલે તમે આનંદમાં રહેશો તમે નાચશો કૂદશો ગાશો ઉછળશો તમે અન્યને પણ તેમ જ કરતા જોવાનું પસંદ કરશો તમે નોંધ્યું હશે જગતનું દરેક બાળક જન્મે ત્યારથી પોતાને બહુ જ પ્રેમ કરે છે આપણો સમાજ આપણો કહેવાતો ધર્મ બાળકના પ્રેમને બરબાદ કરવાની કમર કસે છે બાળક જો પોતાને જ પ્રેમ કરશે તો પહેલાં ભગવાનને કોણ ચાહશે પહેલાં માતા પિતાને કોણ પ્રેમ કરશે આ ભય છે સમાજનું આ શંકા છે ધર્મને બાળક કન્ડિશન્ડ બનવું જોઈએ કે જેથી તે પોતાનાથી બહારના કોઈને પ્રેમ કરે આ અપેક્ષા છે તમે તમારા સિવાય કોઈને ચાહવા લાગશો એટલે તમે તેના પર અવલંબિત થવા લાગશો જે પોતાને ચાહતો નથી તે અન્યને કેવી રીતે ચાહી શકે આ સમાજની બધી રચના જ એવી છે કે દરેક કોઈ અન્યને પસંદ કરે છે પ્રત્યેકને કોઈ અન્ય ગમે છે હું મને જ નહીં ગમું તો હું જીવનનો સાચો અર્થ ચૂકી જઈશ હું આગળ નહીં વધું હું મારી ઉણપો શોધતો રહીશ અને પરિણામરૂપે હું મારી જાતને ધિક્કારતો રહીશ હું મને જ ધિક્કારતો રહું તો મને પ્રેમ કોણ કરે ભલા માણસ તું તને જ પસંદ નથી તો કોઈને તું ક્યાંથી પસંદ પડીશ આઈ લાઈક માય સેલ્ફ બિકોઝ આઈ લવ માય સેલ્ફ હું જે છું તે હું મને ગમું છું હું જે છું તેના માટે હું જવાબદાર છું સોક્રેટી સામે ઝેરનો કટોરો આવ્યો ત્યારે તેમણે કહ્યું આઈ એમ ડાઈંગ ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ફોર માય સેલ્ફ જીવ્યો તે હું હતો મરીશ તે હું છું કોઈ મારા માટે નિર્ણય ન લઈ શકે હું મારો નિર્ણાયક છું કન્ફ્યુશિયસને કોઈએ પૂછ્યું હું આનંદમાં કેવી રીતે રહી શકું હું મને કેવી રીતે ગમું કન્ફ્યુશિયસે હસતા હસતા જવાબ આપ્યો તમે વિચિત્ષણ પૂછો છો ગુલાબ કદી પૂછે છે કે હું ગુલાબ કેવી રીતે રહું ઝરણું કદી પ્રશ્ન કરે છે કે હું વહેકતું કેવી રીતે રહું મહાત્મા ગાંધી કુસ્તીના દંગલમાં અતિથિ વિશેષ તરીકે પહોંચ્યા બાપુનું સુખ લકડી શરીર તેની ક્ષમતા કેટલી પણ તેઓની હિંમત જબરી ગાંધીજીએ સૌથી બળવાન પહેલવાનને પૂછ્યું બોલો લડવું છે પેલો તો શરમાઈને કહે બાપુ આપને કોણ જીતી શકે અંગ્રેજોના છઠ્ઠા છોડાવ્યા ફિરંગી સરકારને ઘૂંટડીએ પાડી દીધી આપની સામે લડવાની હિંમત કરાય બાપુ દુનિયાને તાકાતથી નહીં હિંમતથી જીતવાની છે મારો મારા પ્રત્યેનો પ્રેમ વિસ્તરે ત્યારે તે સમષ્ટિ સુધી પહોંચે હું મને એટલો ગમું છું કે પ્રત્યેકમાં મને જ ભાડું છું તેથી મને સૌ ગમે છે મિરર સામે રોજ જઈને કહીએ કે કાલ કરતાં હું મને આજે વધુ ગમું છું